दोस्तों आ बेननुं नाम छे बिंताबेन पटेल के जे राजकोटनी अंदर रहे छे। तेने बे वर्ष पहेला तेनी उपर एसिड अटैक करवामां आव्यो हतो। तमे जोई शको छो कि तेनी अत्यारे पोजिशन केवी रीतनी छे। दोस्तों आपणे तो लॉकडाउननी अंदर फेमिली साथे घणी मजा करी, पण आपणे विचारी पण ना शकीए कि ए समयनी अंदर आ बेननी हालत केवी रही छे। साहेब, जिंदगीमां जो कंई पण बनवा मांगता हो ने तो एक वार बेनो वीडियो जोशो ने तमे तो तमने समझाई जशे कि हिम्मत कोने कहेवाय। एचआर के हेल्प द्वारा बधी ज मदद करवामां आवी छे, तो प्लीज वीडियो ने एक वार जरूर थी निहाळ। શું બેન નામ તમારું? બિનતા પટેલ। બિનિતાબેન પટેલ તમારું નામ? અંકલ નાથાભાઈ પટેલ। નાથાભાઈ પટેલ એટલે તમારી છોકરી છે? બેનની અત્યારે જે હાલત જોઉં છું તે કે આખું અત્યારે એક આંખ નથી, નાક, મતલબ કેવી રીતે મતલબ થયું હતું આ વસ્તુ? એસિડ અટેક થયું। એસિડ મતલબ એસિડ અટેક થયું હતું। કેટલા વર્ષ થયા તેને? બે વર્ષ થયા છે। બે વર્ષ મતલબ કઈ જગ્યાએ? મતલબ અહીંયા કે પછી રાજકોટમાં કે પછી મોરબી થયું હતું? મોરબી થયું હતું। મતલબ શું એવી પરિસ્થિતિ સર્જાણી થઈ કે તમારા મારા મેરેજ થયા હતા પછી ડાયવોર્સ થઈ ગયા હતા, એટલે બીજા કોઈ જોડે મેરેજ ના કરું એટલા માટે પહેલા હસબન્ડે જ એસિડ અટેક કર્યું હતું। તમારા જે હસબન્ડ હતા તેને જ તે એસિડ અટેક કર્યું હતું? હા। મતલબ આ કે ઘણા બધા અમે આવી રીતે કેસીસ જોતા હોય છે, પણ આ તો ફર્સ્ટ ટાઈમ છે બેન કે અમારા ગ્રુપ પાસે તમારો આ જે વાત થઈ, અને મને કોઈ ભાઈ દ્વારા તમારો રેફરન્સ મળ્યો કે તમારી મદદ કરવી જરૂરી છે, કેમ કે તમે જે પીડા સહન કરી છે અને તો હું અંદાજો ના લગાવી શકું કે કેવી પીડા હશે તમારે એ ટાઈમની અંદર। પણ અમારા ગ્રુપનું નામ છે એચઆર કે હેલ્પ, મારું નામ છે પોપટભાઈ અને મારા ભાઈ આરકેભાઈ સાથે અમે લોકો અત્યારે તમારી પાસે મળવા આવ્યા। તમે જે અત્યારે આ લોકડાઉન પણ જતું રહ્યું અત્યારે, પણ આ લોકડાઉનમાં કેવી રીતનું રહ્યું તમારે? પછી મારું ઓપરેશન માર્ચ મહિનામાં જ કરવાનું હતું, પણ લોકડાઉનના હિસાબે ઓપરેશન ના થયું એના હિસાબે આંખમાં બી બહુ તકલીફ થાય છે, અને ઓપરેશન ના થવાના હિસાબે અંદર બી આમ કોઈને કહી ના શકાય એવું થાય છે। બીજી વસ્તુ કે જ્યારે તમને આ વસ્તુ મતલબ થઈ હતી તમારી ઉપર એટેક થયો હતો ત્યારે તમારી પાસે કોઈ સહાય માટે કોઈ આવેલું? ના, કોઈ નહોતું આવેલું। મને છે ને ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, પછી પોલીસને એ લોકો આવ્યા હતા, પછી મને સીધી રાજકોટ ટ્રાન્સફર કરેલી હતી અને હોસ્પિટલમાં એડમિટ કરેલી હતી, અને 275 કલાક ઓક્સિજન ઉપર રાખેલી હતી અને ટોટલ 14 દિવસ સુધી ત્યાં જ હતી, અને બંને આંખ મારી બંધ હતી અને મને કોઈ જ ખબર નહોતી કોણ મારી પાસે છે, કોણ બોલાવે છે, કોણ શું જમાડે છે, કોઈ જ વસ્તુ નહીં। પણ ત્યારે તમને જે સહાય મળવી જોઈતી હતી એ સહાય આપી હતી કોઈ? ના, કોઈ જ મને સહાય નથી આપેલી। ગવર્મેન્ટમાંથી જે કોમ્પન્સેશન મળે છે એ બી મને 7 મહિના પછી 1 લાખ રૂપિયા મળેલું હતું, ત્યાંથી તમને થોડો ઘણો સપોર્ટ થયો હશે? થોડો ઘણો સપોર્ટ થયો, પણ એની જે પ્રોસેસ છે લીગાલિટી પ્રમાણે જે થતી હોય પ્રમાણે એ વસ્તુને બી મારે એપ્લાય કર્યું ને 1.5 વર્ષ થઈ ગયું, પણ હજુ બી મને કોઈ જ પ્રોપર આન્સર નથી મળ્યો અને કોઈ જવાબ બી નથી આપતું। તો કોઈ અલગ અલગ સંસ્થાઓ દ્વારા, જેમ કે આ એસિડ અટેક માટે ઘણી બધી એવી સંસ્થાઓ છે કે આની માટે વિરોધી છે, અને એની પાસે પણ ઘણા બધા કાનૂની કાર્યવાહીના તબક્કાઓ પણ એ લોકો યુઝ કરે છે, પણ એની તમે સહાય કોઈ ના લીધી? દિલ્હીમાં આપણે એક છે લક્ષ્મી અગ્રવાલ કરીને છે, જે ખુદ એસિડ એક્ટિવના વિક્ટિમ છે, એ પોતે આવી છોકરી માટે એનજીઓ ચલાવે છે, એનું મેં કન્સલ્ટ કરેલું છે, મારું ફોર્મ ને બધું મોકલેલું હતું, પણ એમને જ્યારે ફોર્મ મળ્યું ત્યારે લોકડાઉન થઈ ગયું હતું, એટલે એ લોકોને બી હજી સાઈડથી કોઈ રિસ્પોન્સ નથી મતલબ લોકડાઉન। હા, પણ એ લોકો છે ને આવી છોકરીને જોબ ને એવું કરવા માટે આપે છે કે ફ્યુચર એનું અટકે ને આગળ એ વધી શકે, મતલબ તેને એક હિંમત આવે ને એક કે પોતે આ પરિસ્થિતિમાંથી નીકળ્યા છે ને કેવી રીતે આગળ વધે ને અત્યારે દુનિયામાં એનું એક નામ છે એવી રીતે બધી છોકરીઓને આગળ લઈ જાય છે। અને જ્યારે આ વસ્તુ તમારા પર, જેમ કે અત્યારે પણ ફેસ અત્યારે હાફ તમારો એ ટાઈપ છે કે જે લોકો જોવે તો તે પણ ડરી જાય, તો તમારા ફેમિલી મેમ્બરમાં અથવા તમારા આડોશ પાડોશના લોકો જ્યારે આ વસ્તુ થઈ ત્યારે તો બહુ ગંભીર રહેશે, લોકો જોઈ પણ નહીં શકતા હોય તો ત્યારે એ ટાઈમે લોકો અને નાના છોકરાઓ તો ખાસ મારી સામે ન આવતા, ડરી જતા હતા, અને મારા મમ્મી પણ ખુદ ના બેન રડશો નહીં તમે પહેલાં, હું તમારો ભાઈ જ છું, તમે પ્લીઝ મદદ માટે જ આવ્યો છું તમારી, અને અમારા એચઆર કે હેલ્પ દ્વારા જે પણ મદદ થશે બધી મદદ કરીશું, અને ભગવાનને પ્રાર્થના કરીશ કે જે પણ કાંઈ તમારું ઓપરેશનનો જે પણ કાંઈ ખર્ચો થશે એ ગ્રુપ દ્વારા આપવાની કોશિશ કરીશ, અને પ્લીઝ તમે રડશો નહીં। હું અનુભવ માની શકતો કે એ સમય તમારો કેવો હોય છે, અને ત્યારે તો તમારી ઉપર જે વીતી છે તો તમે જાણો છો, તમારા ફેમિલી જાણે છે કે શું હોય છે,
અને બીજી વસ્તુ કે આમાં કેટલો ખર્ચો થયો હતો ત્યારે એ સમયમાં બેન માટે ઓપરેશનમાં કેટલો ખર્ચો થયો હતો? મારા બધા ઓપરેશન છે અલગ અલગ કરેલા હતા, કેમ કે મારું વેઇટ ઓછું થઈ ગયું હતું. ટોટલ મારું વેઇટ ત્યારે 31 કિલો થઈ ગયું હતું, એટલે મારી બોડી સપોર્ટ નહોતું કરતું, સપોર્ટ કરે એટલા માટે છે ને અલગ અલગ ઓપરેશન કર્યા. એટલે 5-5.5 લાખ જેવો ખર્ચો થઈ ગયો છે મારે. અને મેં છે ને પ્રાઇવેટમાં જ કરાવેલું છે, કેમ કે સિવિલમાં હું ગઈ હતી ને ત્યાં હું બહુ હેરાન થઈ ગઈ હતી. એટલે પછી છે ને મેં પ્રાઇવેટમાં જે ડૉક્ટર અત્યારે મારી પાસે છે ને એ બહુ સારા ડૉક્ટર છે પ્લાસ્ટિક સર્જરીમાં અને બન્સમાં, એની પાસે જ મેં બધી ટ્રીટમેન્ટ કરાવેલી છે. અને આંખ માટે મેં રાજકોટની કોઈ આંખની હોસ્પિટલ બાકી નથી મૂકી, અને અમદાવાદ પણ એક ઓપરેશન કરાવેલું છે આંખનું. કરાવ્યું છે તમે આંખ? હા, અમદાવાદ. મતલબ માં કે તમે શું કામ કરો છો? હું મજૂરી કામ જો ઘરનું જ છે પણ રિપેરિંગનું મજૂરી કામ ને એવું જ કરવાનું. ઘરની વસ્તુ કોઈ આપણે તો તમારી દીકરી ઉપર જ્યારે આ વસ્તુ થઈ ત્યારે તમારે સમાજ દ્વારા કોઈ સપોર્ટ મળ્યો હતો? આપણે કોઈ જ નથી મળ્યો. સમાજ દ્વારા જે સપોર્ટ મળ્યો કોઈ સામે ચાલીને બી નથી કીધું કે અમે સપોર્ટ કરી તમને. અને ફેમિલીમાં અત્યારે કોણ કોણ છે તમારે? મારે 3 બેબી, 2 બાબા છે. બાબા 2 પ્રિન્સ છે, એ 3 બેબી મોટી છે, 2 બાબા છે, 2 છોકરા છે અને 3 છોકરીઓ છે. 2 બેનું સાસરે જતી રહી છે. આ વસ્તુ તમારી જે થઈ છે ત્યારે તો અનુમાન નથી લગાવી શકતો કે કઈ પીડા આવી છે, તમારા ફેમિલીમાં કઈ સિચ્યુએશન આવી છે, પણ અમારા ગ્રુપ થકી જેટલી પણ હેલ્પ થશે બધી હેલ્પ કરીશ. અને હેલ્પ ત્યાં સુધી કરીશ કે તમારે તમારી લાઈફ જ્યાં સુધી સેટલ ના થાય ત્યાં સુધી. હું નથી જાણતો કે બીજી સંસ્થાઓવાળા કેવી રીતે વર્ક કરે છે, અલગ અલગ એનજીઓ કેવી રીતે વર્ક કરે છે, પણ એક બેનના નાતે અમારા ગ્રુપની એક બેન તરીકે હું તમને આગળના સમયમાં જે પણ કાંઈ સપોર્ટ થશે બધો સપોર્ટ કરીશ, ઓપરેશનથી માંડીને તમારા ફ્યુચર પ્લાનિંગનો પણ સપોર્ટ કરીશ. તો હાલમાં આપણે તમે જે ડૉક્ટર પાસે તમે જે સર્જરી ને એવું કરાવો છો તો હાલમાં શું મતલબ કરાવવાની જરૂર છે? આંખ જે મારી ઉપરથી સાઈડ તૂટી ગઈ છે, શું ત્યારે આંખ ખુલી જ રહે છે, બંધ નથી થતી, એટલે એ આંખની આઈલિડ નવી પાપણ બનાવવાની છે. આંખમાં અત્યારે મારે અંદરથી વ્હાઈટ અને બ્લેક આઈબોલ નથી, કીકી નથી, જેના હિસાબે વિઝન થઈ શકે, એટલે એનું ઓપરેશન અત્યારે મારે જરૂરી છે કે બને એટલું જલ્દી મારે કરાવવું પડે એમ છે. પછી કાન નથી અને નાક અને પછી આ ગળાના ભાગે છે, બધું ખેંચી ગયું છે અને અહીંયા જેટલા વાઈટ ડાક એટલું જ મારે બેક સાઈડ છે, પાછળની ભાઈ એ બધું નથી. અને આટલામાં હેર બી નથી, એટલે હેર ટ્રાન્સપ્લાન્ટ યા તો વીક બનાવવી પડે. ટોટલ અરાઉન્ડ કેટલો ખર્ચો થાય એમ છે? ડોક્ટરે મને અલગ અલગ ઓપરેશનનું કીધું છે, કેમ કે એક સાથે બધા ઓપરેશન નહીં કરી શકે મારા ઉપર, કેમ કે મારું બોડી હજુ બી સપોર્ટ નથી કરતું એટલા માટે. એટલે અલગ અલગ ઓપરેશન કીધું છે, એટલે મારે 8-9 જેટલા ઓપરેશન આવશે અને હરેક ઓપરેશનનો મને 25-30 હજાર ખર્ચો ઓપરેશનનો, અને પાછળથી એક દિવસ છોડીને એક દિવસ ડ્રેસિંગ આવે, એટલે હરેક ડ્રેસિંગના 1000 રૂપિયા મારો ચાર્જ હોય છે. હરેક ડ્રેસિંગ? હા, હરેક ડ્રેસિંગનો. કાંઈ વાંધો નહીં, એ તો જે પણ થશે. દોસ્તો, અમે લોકો અત્યારે રાજકોટ આવ્યા છીએ બિનિતાબેનને ખાસ તો મળવા માટે. અને તમે હાલત તો જોઈ જ છે કે તેની ઉપર એક એસિડ એટેક કરવામાં આવ્યો હતો, અને એ સમયની પીડા તો બેન પોતે જાણી શકે છે કે શું હોય છે. અને આ વસ્તુની માટે આપણી ગવર્મેન્ટ પણ ઘણી બધી સંસ્થાઓ ચલાવે છે, અને આવા જે લોકો કરે છે આવી રીતનો દુરાચાર તેવા લોકોને સજા પણ થવી ખૂબ જરૂરી છે. અને બેન, હું નથી જાણવા માગતો કે કોણ હતા તે વ્યક્તિ, કેવી રીતનું બેકગ્રાઉન્ડ હતું, એનાથી અમારે કોઈ લેવા દેવા છે નહીં, તો એ વસ્તુ ઉપર હું ટોપિક નહીં લઉં. પણ દોસ્તો, આ બેનને હવે તો આગળનું ભવિષ્ય કેવી રીતનું હોઈ શકે, અને એને જે પણ કાંઈ ખર્ચો જે છે, એના જે આ ફાધર છે તે અત્યારે એક મિડલ ક્લાસ વર્ગના લોકો છે, અને તેની પાસે અત્યારે જેટલી પણ પોતાની દીકરી માટે સારવાર થતી હતી તે દરેક સારવાર અત્યાર સુધી તેણે કરી છે. અત્યાર સુધીની મારી જે સર્જરી થઈ છે એમાં જ્યાં સુધી મેં પહોંચી નહોતી વળી શકતા, ત્યારે મારા પપ્પાએ ફાઇનાન્શિયલી બીજા લોકો પાસેથી વ્યાજે પૈસા લઈને બી મારી સર્જરી કરાવેલી છે, જેથી કરીને મારી ટ્રીટમેન્ટ ના અટકે અને મારું જે બી જે ઓપરેશનની જરૂર હતી એ ઓપરેશન અત્યાર સુધી કરાવી લીધેલા છે. વર્ષોની હવે હું એક ભાઈ તરીકે દરેકની દરેક ફરજ નિભાવીશ. અને ચાલો હવે આપણે દવાખાને જઈએ અને શું કહે છે ડૉક્ટર, આગળની પ્રોસિજર શું છે તે જાણીએ, અને જે પણ કાંઈ થશે તે ગ્રુપ થકી કોશિશ કરીશ તમને મદદ કરવાની. હવે બિનતાને એક નાક છે, એક જગ્યાએ નાક ખવાઈ ગયું છે એસિડથી, એ આપણે ફરીથી બનાવી શકીએ. તેને 2 સ્ટેજમાં રિકન્સ્ટ્રક્શન કરવું પડે. અહીંયા માથાની ચામડી લઈ એનાથી નાક બનાવવાનું હોય તો એ રીતે 21 દિવસે પહેલું ઓપરેશન અને 21 દિવસ પછી બીજું ઓપરેશન, તો નાકમાં ઘણો સુધારો થઈ શકે. જમણી બાજુની ઉપલી પાપણ તેની ઉપર ચડી ગઈ છે તો તેને લઈ આવી શકાય પ્લાસ્ટિક સર્જરીથી, સારી કરી શકાય.
અને બંને બાજુ આઈબ્રો છે તે જતાડ્યા છે તો એ રિકન્સ્ટ્રક્ટ કરી શકાય. તો આટલા ત્રણ ઓપરેશન ફરજિયાત છે. ચોથું ઓપરેશન છે તેમાં ડાબો કાન જતો રહ્યો છે તો આપણે પાસળીથી અને માથાની ચામડીથી એને લેફ્ટ ઇયર રિકન્સ્ટ્રક્શન કરી આપી શકાય ચોથા સ્ટેજમાં. તો આટલું કરીએ તો પેશન્ટને દેખાવમાં ખૂબ જ ફરક પડી જાય. જે પ્રમાણે કીધું છે તે પ્રમાણે કે બની શકે એટલી કોશિશ તે કરશે કે આજ સાંજ સુધીમાં તમારું ઓપરેશન સ્ટાર્ટ થઈ જશે. અને અમારા ગ્રુપ થકી પણ અમે પ્રયત્ન કરશું કે જેમ બને તેમ તમે જલ્દી સાજા થઈ જાઓ. અને મારે હજી એક પ્રશ્ન તમને એ પૂછવો હતો કે આ કઈ તારીખ હતી ને શું કેવી રીતે આ તમારું થયું હતું? 19 ફેબ્રુઆરી. 19 ફેબ્રુઆરી 7 વાગે. એટલે કેવી રીતે થયું હતું? મતલબ હું જોબ ઉપરથી ઘરે જતી હતી અને મારા ઘરની એક્ઝેક્ટ સામે જ એ મારી સોસાયટીમાંથી બાઇક પર આવ્યો અને બાઇક પર એની હાથમાં એસિડની બોટલ હતી અને સાઈડમાંથી જ મારા ફેસ ઉપર એને ડાયરેક્ટ એટેક કરી દીધો બાજુમાંથી જ. પછી તમને કોઈ ભાન જ નહીં રહ્યું હોય? ના, કોઈ ભાન નહોતું. પછી ડાયરેક્ટ મને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા ને ત્યાંથી રાજકોટ ટ્રાન્સફર કરેલી હતી. એવું છે? તો અત્યારે એની ઉપર કોઈ કાર્યવાહી ચાલુ છે? હા, મારો એની ઉપર કેસ ચાલુ છે મારે. એવું છે? હા, અત્યારે જેલમાં જ છે. એવું છે? મતલબ કે જે સજા મળવી જોઈએ તે એને સજા પણ મળી છે? ના, સજા હજુ નથી મળી, કેસ ચાલુ છે. કેસ ચાલુ છે? હા. કાંઈ વાંધો નહીં બેન, એ તો જે હતું ભૂતકાળ એને હવે યાદ કરીને પણ કોઈ ફાયદો છે નહીં. જે થઈ ગયું તે અને આપણે ટાળી નથી શકવાના, પણ હવે આવનારો સમય જે પણ હશે તેને આપણે વધારે સારો બનાવવાની કોશિશ કરીશું. અને તમે વધારે સુંદર દેખાઓ એની માટે અમારા ગ્રુપ થકી જે પણ કંઈ પ્રયત્ન થશે બધો જ પ્રયત્ન કરીશું. અને ડૉક્ટરે મને કીધું છે તે પ્રમાણે દોસ્તો કે બેનને ટ્રીટમેન્ટ માટે ટોટલ એને પ્લાસ્ટિક સર્જરી તે કરવી પડશે, હળવું હળવું થશે. અને એ ઓપરેશનનો ખર્ચો ટોટલ 4 લાખ પ્લસ થવાનો છે, 4 થી 5 લાખ વચ્ચે ખર્ચો થવાનો છે. તો બની શકે તો દોસ્તો પ્લીઝ સપોર્ટ કરો. અમારું ગ્રુપ તો હજી સ્ટાર્ટઅપ જ છે, પણ તમારું જો નાનોથી પણ જો કન્ટ્રીબ્યુટ મળશે અમારા ગ્રુપને તો આ બેન માટે બહુ જ સારું થશે. એક માનવતા ધર્મને ખાતે તમારાથી બની શકે તો પ્લીઝ, એક રિક્વેસ્ટ છે તમને બધાને કે સપોર્ટ કરો. તમારું નાનીથી પણ મદદ આ બેનને કામ લાગશે. અને દોસ્તો અમારી દરેક ડિટેલ તમને નીચે મળી જશે અમારા કોમેન્ટ બોક્સની અંદર, તો ફટાફટ તમે કન્ટ્રીબ્યુટ કરી શકો છો. અને બેન તમને પ્રોમિસ આપું છું કે તમારે જે પણ કંઈ ખર્ચો થશે, 4 લાખ હોય 5 લાખ હોય 6 લાખ હોય, જે પણ અરાઉન્ડ જે પણ કંઈ થશે તે અમારા ગ્રુપ થકી તમને આપવામાં આવશે. એટલે હવે તમે પૈસા બાબતે તો મૂંઝાતા નહીં, અને સારામાં સારી હોસ્પિટલમાં આપણે તેનું ટ્રીટમેન્ટ કરાવીશું. અને આવનારા સમયમાં જે પણ કંઈ જરૂરિયાત હશે તે બધી જ વસ્તુ અમે તમને આપીશું. જે થઈ ગયું છે એને આપણે ટાળી નથી શકવાના, પણ આવનારા સમયને આપણે ચોક્કસથી સુધારીશું. પણ હવે મેં તમને 2 મહિના છે તો તમે રડશો નહીં, કેમ કે હું લોકોને હસાવવાનો પ્રયત્ન કરું છું. તમારા મોઢા પર જો સ્માઈલ આવશે તો મારું કાર્ય, અમારા ગ્રુપનું કાર્ય સફળ થશે. પ્લીઝ તમે રડશો નહીં. અને બીજી વસ્તુ એ છે કે આવી રીતે તમને પહેલા કોઈ સપોર્ટ કરવા માટે આવ્યું હતું? ક્યારેય નથી મળ્યા. ને બસ ભગવાનને પ્રાર્થના છે કે અમારું ગ્રુપ તમારે જ્યાં લોકો સુધી પહોંચશે અને જે પણ કાંઈ જરૂરિયાત છે બધી જરૂરિયાત અમે પૂરી કરીએ તમારી. અને દોસ્તો એક બીજી વાત તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં છું કે અમારી આ બેન માટેની સહાય માત્ર અને માત્ર મેડિકલ પૂરતી છે. બેનને જે પણ કાંઈ ઓપરેશનનો ખર્ચો થશે તે HRK હેલ્થ દ્વારા તમારા બધાના સાથ સપોર્ટથી આપવામાં આવશે. અમારું આની સાથે કોઈ પણ જે પણ કાંઈ કેસ બેન ઉપર ચાલી રહ્યો છે એની સાથે અમારું કોઈ સમર્થન છે નહીં. અને બેનને સારું થઈ જાય એની માટે ભગવાનને બધા લોકો પ્રાર્થના કરીએ. અને બની શકે તો હેલ્પ કરો, તમારી નાનામાંથી કન્ટ્રીબ્યુટ પણ અમને ઘણી મોટી સહાય આપે છે. અને બેન આવનારા સમયમાં હું તમને હવે મળતો રહીશ અવારનવાર, અને જે પણ કાંઈ ઓપરેશન થશે સ્ટેપ બાય સ્ટેપ તેના પણ હું તમને જે પણ કાંઈ ચાર્જીસ હશે તે હું તમને આપતો રહીશ. અને દોસ્તો હવે આવનારા સમયમાં જે પણ કાંઈ બેનનું ઓપરેશન થશે એનો કોઈ પણ વિડીયો હશે તો એ પણ તમને અમે તમને સોશિયલ મીડિયા દ્વારા મૂકીશું. તો વિડીયોને પ્લીઝ શેર કરજો તમારા ગ્રુપમાં. તમે જેટલો વિડીયોને શેર કરશો તે યુટ્યુબ, ફેસબુક અને ટિકટોક દ્વારા અમને જે પણ કાંઈ પૈસા મળે છે ગ્રુપને તે પૈસા અમે આવા લોકો પાછળ યુઝ કરીએ છીએ. તો પ્લીઝ શેર કરવાનું તો ભૂલતા જ નહીં, આપણને અમારી માટે ઘણું મોટું કન્ટ્રીબ્યુટ છે. તમારી આટલું મોટું યોગદાન પણ અમને ઘણી મોટી સહાય આપશે. તો ચાલો બેન હવે તમે બિલકુલ રડતા નહીં અને તમારો જલ્દી તમે સાજા થઈ જાઓ. અને તમારાથી સુંદર આ દુનિયામાં કોઈ બીજું છે જ નહીં.